સુરત શહેર એકતા ટ્રસ્ટ દ્વારા માનવ લાશોની વિસર્જન યાત્રા રૂપે એટલે અસ્થિ વિસર્જન યાત્રા સુરતથી હરિદ્વાર જવા રવાના થઈ હતી જ્યાં મૃતકોના અસ્થિનું વિસર્જન કરાશે તેમજ રિટર્નમાં રાજસ્થાનના પુષ્કરમાં પૂજા અર્ચના કરવામાં આવશે આ યાત્રામાં એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ મલબારી સહિત નવ વ્યક્તિઓ લગભગ બારસો થી પણ વધુ મૃતકોના અસ્થિ લઈ એકતા ટ્રસ્ટના પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાનમાં રવાના થયા હતા અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી સુરત શહેરમાં સેવાકીય કાર્યો કરી રહ્યું છે કોરોના કાળ વખતે પણ એકતા ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યો કરી માનવતા મહેકાવવામાં આવી હતી એકતા ટ્રસ્ટમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના લોકો ભેગા મળીને આ સેવાકીય કાર્યો કરી રહ્યા છે અમે દર વર્ષે આ છેલ્લા ડિસેમ્બરમાં જેટલી આખા વર્ષ દરમિયાન અમે અંતિમ સંસ્કાર કરીએ છીએ એ માનવ લાસોના અર્થિયોને વિસર્જન કરવા સારો હરિદ્વાર રહી જઈએ છીએ ત્યાંથી પછી અમે પુષ્કર જઈને એની પૂજા અર્ચના કરી અને મોક્ષ સપાવવાનું કાર્ય કરીએ છીએ હાલ અમારી પાસે બારસો અસ્થિઓ છે જે નવસોથી ઉપર અમારી બિનવારસી લાશો છે અને કોરોનાની જે વધેલી અસ્થિઓ છે એ પાંચ પાંચસો લાશોની એ અસ્થિ છે એટલે બારસો ડેડ બોડીઓની એ અસ્થિઓ અમે લઈ જઈએ અમારો પાંત્રીસ વર્ષથી બિનવારસી માનવ લાશોને જાહેર માર્ગો પરથી લઈ જઈ સિવિલ હોસ્પિટલ મૂકવું તેમજ કુદરતી કે માનવ સર્જિત હોનારતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના અને જે વાત